નમસ્કાર, હું ડૉક્ટર અતુલ મસલેકર, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી અમદાવાદથી કાર્ડિયાક સર્જન વાત કરું છું. બધા લોકોને જે આ વિડીયો જોશે, એક બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી બાબત ટિપ્સ આપવા માગું છું. બધાને ખબર છે કે હાર્ટ એટેક પછી એન્જિયોગ્રાફી થાય અને બધાને એક બીક હોય કે બધાનું બાયપાસ થાય ને તો એન્જિયોપ્લાસ્ટી થાય. એવું નથી હોતું. ત્રણે ત્રણ જ્યારે નળી બ્લોક હોય ત્યારે જ બાયપાસનો યુઝલી યોગ હોય. એક કે બે નળી બ્લોક હોય તો આપણે સ્ટેન્ટિંગ પણ કરી શકાય. મારા પાસે ઘણા દર્દીઓ આવે, હું સર્જન છું, મારું કામ છે બાયપાસ કરવાનું, બટ અંદાજન તમે 100 પેશન્ટ મારા પાસે આવે એમાંથી 30-40% જ પેશન્ટને યુઝ્યુઅલી બાયપાસનું એડવાઇઝ આપું છું. બાયપાસ યાની કે શું? બાયપાસ યાની કે આપણે રસ્તા ઉપરથી ગાડી બંધ હોય તો આપણે સાઇડમાંથી જઈએ, યાની કે એ બાયપાસ કહેવાય. આપણે જે નળી બ્લોક હોય એ બ્લોકને અમે કંઈ કરી નથી શકતા, એના માટે દવા ગોળી તો આપીએ જ છે, પણ આપણે કુદરતી અંદરથી, માણસના અંદરથી જ લીધેલા ધમણીઓ ને તો નસો લઈને આપણે એક નવો રસ્તો બનીએ, યાની કે હાર્ટને બીજું બ્લડનું પ્રવાહી ચાલુ રહે. સ્ટેન્ટિંગ યાની કે એક મેટલ કોઇલ અંદરથી જ નાખીને, આપણે એ કોઇલ ગુબ્બારા ઉપર હોય એ અંદરથી નાખીને બ્લોકને ખોલીને આપણે ત્યાં એક કોઇલ મૂકી દે તાકી રસ્તો અંદરથી ખુલી જાય, એ વસ્તુ હોય. બાયપાસ માટે છાતી ખોલવી પડે, 4-5 કલાકનું ઓપરેશન છે, 3-1 મહિના થોડું દુખાવ થવાની સંભાવના છે, 5-6 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે. પણ લોકોને મુખ્ય એક બીક હોય કે મારો બાયપાસ, એટલા માટે સ્ટેન્ટિંગ કરાવો, એ યોગ્ય નથી, એ સારું નથી. સમજવાની વસ્તુ છે, જ્યારે બાયપાસ લાગે ત્યારે બાયપાસ જ યોગ્ય હોય અને જ્યારે સ્ટેન્ટિંગ લાગે ત્યારે સ્ટેન્ટિંગ જ યોગ્ય હોય. બધા પેશન્ટ માટે એક જ ટ્રીટમેન્ટ નથી હોતું આ દુનિયામાં, અને બધા પેશન્ટ માટે ના બાયપાસ છે, બધા પેશન્ટ માટે ઓપરેશન પણ નથી. ઘણીવાર ઓપરેશન પણ નહીં લાગે અને સ્ટેન્ડિંગ પણ ન લાગે. એવા દર્દીઓ પણ હોઈ શકે જે 50%થી ભલે નળીઓમાં બ્લોક શરૂઆત થયેલી હોય, એન્જિયોગ્રાફી કરેલી હોય અને 50-60%થી બ્લોક્સ ઓછા હોય તો એને દવા ગોળી પર રાખીએ. ઓપરેશન થાય કે સ્ટેન્ડિંગ કરીએ ત્યાર પછી પણ આપણે લોંગ ટાઈમ સુધી દવા ગોળી લેવી જ પડે. જે લોકો બીડી તંબાકુનો વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, એ લોકોને છોડવાનું હું સિન્સિયર રિક્વેસ્ટ કરું છું, કેમ કે જ્યાર સુધી એ છોડશો નહીં ત્યાર સુધી તમને કંઈ ફાયદો થવાની સંભાવના નહીં થાય. દવા ગોળી ઘણા લોકો 1-2 વર્ષ પછી દવા ગોળી પણ છોડી દે, એવું નથી હોતું. દવા ગોળી લેવી પડે. યસ, બંને ઓપરેશન પછી તમે 5-6 એક્સ્ટ્રા દવા ગોળીથી ઘરે ગયા હોય તો 4-5 મહિના પછી રેગ્યુલર થઈ જાય, પણ 3-4 ગોળીઓ તો તમારે આ જીવન લેવી જ પડે. દર વખતે ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નથી. 2-3 વિઝિટ પછી તમે પોતાના ફિઝિશિયન પાસે જઈ શકો. 2-2 વર્ષે કોલેસ્ટ્રોલ ચેક કરવાનું. ડાયાબિટીસ એક ઇમ્પોર્ટન્ટ આ ભારત દેશમાં છે, જેના કારણે બ્લોકેજીસ આવે છે. અને ડાયાબિટીસ હજી લોકો હું જોઉં છું કે આટલો સમજાયા પછી પણ ઘરે ગયા પછી ડાયાબિટીસનો કંટ્રોલ નથી રાખતા, એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઓપરેશન પછી પણ તમે ડાયાબિટીસ કંટ્રોલ નહીં રાખો તો ફરી ઇન્ફેક્શન તો લાગે જ લાગે, પણ ફરી બ્લોક થવાની પૂરીપૂરી સંભાવના હોય છે. સો મારો બધાને રિક્વેસ્ટ છે કે આ જે પ્રોબ્લેમ છે કોરોનરી આર્ટરી ડિસીઝ, આ ભારત દેશમાં ડાયાબિટીસ અને સ્મોકિંગના કારણે બહુ એડવાન્સ સ્ટેજ પર છે. એમાં હસવાની વસ્તુ કે આપણે કહેવાની વસ્તુ નથી કે અમારા દેશમાં આટલા આટલા પેશન્ટો દર્દીઓ આજકાલ ડેવલપ થાય છે, એ ખરાબ વસ્તુ છે. અને કંટ્રોલ કરવામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બધા ડૉક્ટરો સોશિયલ એંગલથી બધી ઓરથી ચાલુ રહી છે, પણ જ્યાર સુધી પોતે પેશન્ટ રિસ્પોન્સિબલ ના બને ત્યાર સુધી આ ભારત દેશમાં આ વસ્તુ ભારત દેશથી જવાની નથી, કંટ્રોલમાં આવવાની નથી. મારો બધાને એક જ રિક્વેસ્ટ છે, બધા પેશન્ટોને, કે ધ્યાન રાખો, કાળજી રાખો, દવા ગોળી હોય તો દવા ગોળી લો, એક્સરસાઇઝ કરો, ખાવા પીવામાં એ રાખો, કંટ્રોલ રાખો અને નિયમિત પ્રમાણે ચેકઅપ કરાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ.